हेलो, गुड मॉर्निंग्स एवरीवन। धोरण 11 विषय एसपी એમાં પહેલા વિભાગની અંદર પહેલો પાઠ। આગળના વિડિયોમાં આપણે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ વિશેના લાભ મર્યાદા એ આપણે શીખી ગયા। હવે અહીંયા જોશું આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ। માનવજાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો, જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ। માનવજાતમાં જેમ જેમ વિકાસ થતો જાય છે, અમુક એવા હોય કે ભાઈ જે પોતે મૌખિકમાં ન સમજી શકતા હોય તો એને આપણે લેખિત લખાણ દ્વારા આપણે એને સમજાવવું પડતું હોય છે, કે જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ। આ રીતનો પ્રયોગ કરી વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ કે જૂથ વ્યક્તિ અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે। હસ્તપ્રત સાહિત્ય, પત્રલેખન, ઈમેલ, વર્તમાનપત્રો, સામયિકો, જાહેર ખબરો, ચોપાનિયા ફરફરિયા જેવા વિવિધ લેખિત માહિતી સંચારના શું છે સ્વરૂપો છે। આજના યુગમાં કોઈપણ કાર્યપદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે અને વાણિજ્ય સંચાર માટે તો આ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે। અને લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં માહિતીને યોગ્ય લિપિમાં એટલે કે યોગ્ય ક્રમબદ્ધ વ્યવસ્થિત રીતે ગોઠવણ કરીને જે ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિતમાં ગોઠવવાની પ્રક્રિયા। હવે એના જોશું આપણે ફાયદા, તો કે સ્થળ કાગળ બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે। કે ભાઈ હવે તમે કહી ન શકો કે ભાઈ આ સ્થળે કે ભાઈ આ સમયે તમે લખી, તો તમે ગમે ત્યારે લેખિત માહિતી સંચાર કરી શકો છો। માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી। કેમ કે એમાં તમે શું કરો છો, તમારા લખાણ દ્વારા જ કરો છો, એટલે એમાં કોઈ એવું માધ્યમ કે એનું કોઈ પસંદ કરવાની જરૂર રહેતી નથી અને આ પદ્ધતિ પાછી ખર્ચાળ પણ નથી। માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે, કે ભાઈ તમે માહિતી સંચાર છે એ કેવી રીતે વ્યવસ્થિત ગોઠવણી કરી શકો છો, બરોબર છે, એની તમારે એની સાચવણી પણ શક્ય બનતી હોવી જોઈએ। માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે સંદર્ભો મેળવવો અને ટાંકવો શક્ય બને છે, કે ભાઈ તમે લેખિત માહિતી સંચાર કરો છો તો એની યોગ્ય ગોઠવણી હોવી જોઈએ અને શબ્દનો તમે કઈ રીતે એમાં ઉપયોગ કરો છો, કેવી રીતે શબ્દનો એમાં લખાણ કરો છો, એ જ અગત્યનું છે। લેખિત સ્વરૂપે થતાં માહિતી સંચાર કાયદાકીય દૃષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે, તેથી તેના પુરાવા સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે। હવે જો કાયદાકીય લેખિત માહિતી સંચાર હોય ને એ જ યોગ્ય ગણાશે, તો એ તમારે સાચવું એટલે કે પુરાવા તરીકે આપણે લેખિત માહિતી સંચાર જે કર્યું છે એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ। લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીને પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે અને રજૂઆતને સુધારી કે મઠારીને એટલે કે ભાઈ જ્યાં એને સુધારો કરવાનો છે તો એ અસરકારક એટલે કે ભાઈ એને કહીને કે ભાઈ એને મઠારવાનું કે ભાઈ તું આ છે એ શબ્દ છે આ રીતે એનું આમ વ્યવસ્થિત ગોઠવણ કર, બરોબર, એને લીધે આપણે ક્ષતિ રહી જ બનાવી શકીએ છીએ। માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય છે અને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા તો ક્ષતિ રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય છે। લાદી શકાય એટલે કે ભાઈ જે વ્યક્તિ અત્યારે લેખિત માહિતી સંચાર કરી શક્યો છે એને જો કોઈ ભૂલ કરી હોય, બરોબર છે, તો એ વ્યક્તિને જ આપણે એના ઉપર આપણે જે જવાબદારી એની રહેશે। આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે। લેખિત માહિતી સંચાર શું કરે છે કે ભાઈ તમારી પેઢીનું કે ભાઈ તમારા પેઢીનું નામ છે એ રોશન કરવા માટે તમે લેખિત માહિતી સંચાર કેવું કરો છો, સારું એવું કરતા હશો તો તમારી પેઢીનું નામ કેવું થઈ જશે, ઊંચું આવશે, એટલે એક સૂત્રત્વ એમાં તમારી જળવાઈ રહે છે। લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થઈ છે, તમારી પ્રતિષ્ઠા સારી એવી છાપ ઊભી થઈ કે ભાઈ નાના આ વ્યક્તિ છે એ લેખિત માહિતી સંચાર છે, ક્રમબદ્ધ યોગ્ય લિપિમાં અને વ્યવસ્થિત રીતે ગોઠવણ કરીને લખે છે। હવે એના છે મર્યાદા, લેખિત માહિતી સંચારની પદ્ધતિને મર્યાદા। માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ જેવા સાધન ઉપકરણ વગર શક્ય નથી, માટે એટલે અંશે એ ખર્ચાળ છે, કેમ કે લખાણ કરવું છે તો તમારે કાગળ અને પેનનો ઉપયોગ કરવો જોઈશે, એટલે લેખિત માહિતી સંચારમાં શું છે એટલે એ ખર્ચાળ પણ છે। આધુનિક લેખિત સંચાર માટે સાધનો યંત્રો જરૂરી છે, તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી પણ કેવી થઈ જાય છે, ઊભી થાય છે। લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વક રજૂઆત માનવીય કલાકો માંગી લે છે અને આમ વધુ સમય કેવો થાય છે, ખર્ચાળ થાય, કેમકે લેખિત પદ્ધતિમાં શું થાય, તમારે સમજી વિચારીને લખવું પડે, યોગ્ય લિપિમાં લખવાનું હોય છે, કયો શબ્દ કઈ રીતે એને મૂકવો, બરોબર છે, એટલે એ શું થાય છે એની જવાબદારી પણ થોડીક જાળવણીની થોડીક વધી જાય છે। લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની
આયોજનપૂર્વકતા રજૂઆત માનવીય કલાકો માંગી લે જેના વધુ સમય ખર્ચાળ છે. લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની સંભાવના રહેલી છે. લેખિત માહિતી સંચારમાં એવું થાય કે ભાઈ તમે એને જાતે નથી દેતા, ક્યારેક અમુક એવું થાય કે ભાઈ તમે લખાણ દ્વારા એ વ્યક્તિને જે તમારે મોકલવાનું છે તો તમે એને મોકલી શકો છો, તો ક્યારેક એવું થાય કે ભાઈ જવાબ છે એ મળવામાં તમારો વિલંબિત પણ થાય, એટલે કે મોડો પણ તમને એ જવાબ પહોંચાડી શકે. ઉપરયુક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે કે ભાઈ સામેવાળો વ્યક્તિ તમે એવું લખાણ કર્યું હોય કે ભાઈ સમજી નથી શકતો તો શું થાય કે ભાઈ એ પોતે સફળ, એટલે કે તમે પણ સફળ ન થઈ શકો અને એ પણ એ લેખિત માહિતી સંચારમાં સફળ ન થઈ શકે, કેમ કે એને ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય. બોલનાર મોકલનારની સમાજ ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહે છે કે ભાઈ તમે કેમાં કેવી રીતે લખ્યું છે એના આધારે તમારું આખી લેખિત માહિતી સંચાર સફળ થાય છે. લેખિત સંદેશાવ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માંગે જ છે અને લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષ સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે કે ભાઈ લેખિત માહિતી સંચાર કરો છો તો સામેવાળી વ્યક્તિ સમજી શકે અને એને લખતા કે વાંચતા પણ આવડતું હોવું જોઈએ. તો અહીંયા તમારું આ પાઠ પૂરો થાય છે.